જેમાં સોસાયટીમાં રહેતા રાવલ નિકુલભાઈ પરસોત્તમ દાસના સીડીના ભાગેથી મકાનમાં ઘુસી મકાનમાં રહેલા સરસામાન અસ્તવ્યસ્ત કરી ઘરમાં રહેલ તિજોરીમાં રહેલ બુટ્ટી જેની કિંમત અંદાજે રૂપિયા પાંચ હજાર પાંચસો તથા રસોડામાં પાણીના જગ મુકેલ રોકડ રકમ પરચુરણ સહિત અંદાજે અગિયાર હજાર મળી કુલ અંદાજે પંદર તથા ઘરમાં રહેલ બે મોબાઈલ સહિતની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા મકાન માલિક નિકુલભાઈ રાવલ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી તો ગોપીનાથ સોસાયટીમાં રહેતા સુથાર ભદ્રેશ કુમાર ઈશ્વરભાઈને બારીનો કાચ તોડી બારીમાં મુકેલા પર્સ તથા તેમની બાઇકની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો ગોપીનાથ સોસાયટીમાંથી જ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ પ્રજાપતિની ઘર આગળ